नमस्ते विद्यार्थी मित्रों, समर्पण विद्या मंदिर शाला तरफ थी ऑनलाइन विडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण 11 विषय जीवविज्ञान चैप्टर 7 प्राणियों में रचनाकीय आयोजन। तो आज आप चैप्टर में बात करवानी छे जे आजना लेक्चर में ए छे वंदामां श्वसन तंत्र। एटले के तमे अहीं लखी शको छो कि जे वंदानुं श्वसन तंत्र जे छे ए केवी रीते आपणने जोवा मळे छे। तो आपणे आगळना लेक्चरमां जे वात करी हती कि जे वंदामां रुधिराभिसरण तंत्र अने पाचन मार्गनी वात करी हती कि जे विविध रीते आपणने जे छे ए वंदो जे छे एमां पाचन तंत्र अने जे रुधिराभिसरण तंत्र जे छे એ અળસિયા કરતાં આપણને વિરુદ્ધ રીતે જોવા મળે છે। એટલે કે જે સંપૂર્ણ તો છે પણ જે અમુક જે ક્રિયા જે છે એ બંનેમાં અલગ જોવા મળે છે। તો એ જ્યારે આપણે તફાવતની રીતે સમજીએ તો આપણને સારી રીતે સમજાય છે કે વંદામાં અને જે અળસિયામાં જે છે એ કેવી રીતના આપણને રુધિરાભિસરણ તંત્ર અને પાચન માર્ગ જે છે જોવા મળે છે। ત્યારબાદ આપણને જે વાત જે છે એ વંદો એટલે કે જેનું સાયન્ટિફિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના, તો એમાં આપણે વાત કરી કે જે શ્વસન તંત્ર જે છે તો અહીં આપણને જે ટેક્સ્ટ બુકમાં જે છે શ્વસન તંત્રની આકૃતિ આપેલી છે નહીં। તો આપણે વાત કરીએ કે જે વંદામાં જે શ્વસન તંત્ર જે છે એ કેવું છે, તો કે શાખિત શ્વાસ નળીઓનું જાળું ધરાવે છે। શાખિત શ્વાસ નળીઓ એટલે કે શાખિત એટલે કે જેમાં શાખા જોવા મળે, અને શ્વાસ નળીઓનું જાળું એટલે કે જે જાળા જેવી રચના છે। તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે શ્વસન તંત્ર જે છે વંદાનું કેવું છે, તો કે શાખિત શ્વાસ નળીઓનું જાળું ધરાવે છે। તો આપણે આકૃતિ સાથે સમજતા જઈએ કે જે અહીંયા જે શ્વાસ નળીઓ જે છે એ કેવી છે, તો કે શાખિત રીતે આ બધી જે છે એ શ્વાસ નળીઓ છે જે કેવી છે, તો કે શાખિત છે અને જાળા સ્વરૂપે આપણને જોવા મળે છે। જે તમને આકૃતિ જે છે એ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે નહીં, તો તમે અહીંયા સમજતા જશો કે જે શ્વાસનળી 10 જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે। એટલે કે જે શ્વાસનળીની કેટલી જોડની વાત કરી, તો કે 10 જોડ। તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શ્વાસનળી કેટલી છે, તો કે આ 1, આ 2, આ 3 અને 4, ચાર પ્રકારની શ્વાસનળી જે છે એ જોવા મળે। એમાં આપણને જે છે એ કેટલા, તો કે 10 જોડ જે છે શ્વાસનળીની કેટલી જોડ જોવા મળશે, તો કે 10 જોડ શ્વાસનળીની જોવા મળે છે। તો આ વિવિધ રીતે જે છે શ્વાસનળી જે છે એ આપણને જોવા મળે છે, અને નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે। એટલે કે જે અહીંયા જે આપણને શ્વસન છિદ્રો જે છે એની રચના આવી રીતના જે છે, કેવી રીતના છે, આવી રીતના, સોરી, આમ આ જે રચના જે છે એ શ્વસન છિદ્રની જે છે આવી રીતના જે છે ફરી પાછું અહીંયા જે છે છિદ્ર દ્વારા ખુલે છે, ફરી પાછું અહીંયાથી, એટલે કે બંને બાજુ જે છે એ આપણને જે છે આવી રીતના જોવા મળતું હોય છે। તો આ શું થયું, તો કે આને કહેવાય છે શ્વસન છિદ્ર, જે નાના છિદ્ર દ્વારા શું કરતું હોય, તો કે જે બહારની તરફ ખુલતું હોય છે જેના દ્વારા એ ઓટું ગ્રહણ કરી શકે છે અને CO2ને પણ બહાર કાઢી શકે છે। એટલે કે જે શ્વાસનળીની 10 જોડ નાના છિદ્ર દ્વારા, એટલે કે કેટલી જોડ, તો કે આ 1, 2, 3, 4, 5, 6 જેવી 10 જોડ જે છે આપણને શ્વાસનળીની જોવા મળે છે, જેના દ્વારા શું થતું હોય, તો કે નાના છિદ્ર દ્વારા બહારની તરફ ખુલે છે। જે શ્વાસનળી જે છે એ નાના છિદ્ર દ્વારા બહારની તરફ ખુલતી હોય છે, જેને શું કહેવાય છે, તો કે શ્વસન છિદ્ર કહે છે। તો અહીંયા નામ નિર્દેશન કરેલું છે કે જે નાના છિદ્ર દ્વારા બહાર ખુલે છે એને શ્વસન છિદ્ર કહે છે। 10 જોડ જે છે શ્વાસનળીની આપણને જોવા મળે છે, જેમાં નાના છિદ્રો દ્વારા જે બહાર ખુલે છે જેને શું કહે છે, તો કે શ્વસન છિદ્ર કહે છે। તો ખાસ યાદ રાખવાનું છે કે શ્વસન છિદ્ર કોને કહે છે, કેટલી જોડ શ્વાસનળીને આવેલી હોય છે અને શેના દ્વારા બહારની તરફ ખુલે છે। તો એક લાઇનમાં તે આપણને કહેવામાં આવે છે કે જે શ્વાસનળીની 10 જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે જેને શ્વસન છિદ્ર કહે છે। તો તમને વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે, તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો, જે શરીરની પાર્શ્વ બાજુએ આવેલો છે, એટલે કે પાર્શ્વ બાજુ એટલે કે તમને કદાચ ના ખ્યાલ હોય, તો કે જે પાર્શ્વ બાજુ એટલે કે તમને આ બાજુ પણ જોવા મળે છે અને આ બાજુ પણ જોવા મળે છે, એટલે કે બંને બાજુ જોવા મળે, તો એને શું કહે છે, તો કે પાર્શ્વ બાજુએ જે છે શ્વસન છિદ્રો જોવા મળે છે। તમે જોઈ શકો છો આકૃતિમાં જે શ્વસન છિદ્રો છે બંને બાજુ જોવા મળે છે, એટલે કે પાર્શ્વ બાજુએ આવેલા હોય છે। પાતળી શાખિત નલિકાઓ, જે પાતળી શાખિત નલિકાઓ એટલે કે શ્વસન નલિકાઓ સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં ઉપવિભાજિત થાય છે, એટલે કે જે આ શ્વસન નલિકાઓ જે છે એ શેમાં વિભાજિત થાય છે, તો કે પાતળી નાની જે શાખિત જે છે
જ્યારે ધીરે ધીરે જ્યારે અંતમાં આવશે ત્યારે જે શાખિત શ્વસન નલિકા જે છે કેવી હશે, તો કે નાની નલિકાઓમાં વિભાજિત થાય છે. જે શું કરશે, તો કે જે શ્વસન નલિકાઓ જે છે સૂક્ષ્મ શ્વસન નલિકામાં ઉપવિભાજિત થાય, એટલે કે સૂક્ષ્મ એટલે કે જ્યારે અંતમાં જે શ્વસન નલિકા હશે એ કેવી હશે, તો કે નાની, એટલે કે નાની હોવાથી એને શબ્દ કેવો વાપરે છે, તો કે સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં ઉપવિભાજિત થાય છે. એટલે કે જે પાતળી શાખિત નલિકાઓ છે, જે આ બધી જે શ્વસન નલિકાઓ જે છે એ જ્યારે અંતમાં જે છે એ સૂક્ષ્મ નલિકામાં કેવી થાય છે, તો કે ઉપવિભાજિત થાય છે. એટલે કે જે હવામાંથી ઓક્સિજનનું બધા ભાગો તરફ જે હવામાંથી ઓક્સિજન લેશે એનું બધા ભાગ તરફ વહન કરે છે. બધા ભાગ એટલે કે જે વંદામાં જે બધા ભાગો આપણને જોવા મળતા હોય શરીરમાં જે છે વિવિધ ભાગો તરફ શું કરશે, તો કે વહન કરે છે. શેનું વહન કરશે, તો કે હવાનું. હવા એટલે ઓટુ, ઓટુનું જે વહન જે છે એ આ નાના છિદ્રો મારફતે અંદર લેશે અને અંદર તરફ જે વિવિધ ભાગો છે પાચન તંત્રના, ત્યારબાદ જે ઉત્સર્ગ દ્રવ્યોના જે ઉત્સર્ગ નિકાલ માટેની જે બધી ગ્રંથિઓ એટલે કે જે બધા ભાગો તરફ જે છે ઓટોનું શું કરશે, તો કે વહન કરશે. અને ફરી પાછું એ બધી પેશીઓ તરફ જે છે હવા અંદર દાખલ થશે, એટલે કે રુધિરમાં દાખલ થશે. અને ફરી પાછી એ શ્વસન છિદ્ર મારફતે ક્યાં આવશે, તો કે એ પાછી જે છિદ્ર મારફતમાંથી બહાર આવશે. એટલે કે એકવાર અંદર ઓટો જશે અને બહાર સીઓટુ નીકળશે. એટલે કે જે હવાને શું કરશે, તો કે આપ લે કરે છે, એટલે કે જે વાત વિનિમય એટલે કે જે શ્વસનની ક્રિયા જે છે એ કરે છે. એટલે કે શ્વસન છિદ્રોની ખુલવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત થાય. એટલે કે આપણે વાત કરીએ કે જે આ રચના જે છે એ કેવી છે, તો કે આવી છે. એટલે કે અહીંયા જે છિદ્ર આવેલું હોય છે, એટલે કે છિદ્રની અંદર જે એક વાલ્વ જેવી રચના આવેલી હોય છે, જેના કારણે જે છે એ શું કરશે, તો કે જે ખોલવા અને બંધ કરવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે. એટલે કે જે શ્વસન મારફતે એટલે કે જે હવા મારફતે ઓટોને એન્ટ્રી આપે છે અને સીઓટોને શું કરે છે, તો કે બહાર કાઢે છે. એટલે કે જે વાલ્વ દ્વારા શું કરશે, તો કે જે શ્વસન છિદ્ર ખોલવા અને બંધ કરવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે. સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં પ્રસરણ દ્વારા વાત વિનિમય થાય છે. એટલે કે જે સૂક્ષ્મ શ્વાસ વાહિકા હશે, એટલે કે જે આપણે વાત કરી કે જે સૂક્ષ્મ જે હશે શ્વાસ વાહિકા એટલે કે જે શ્વસન નલિકાઓ, એના દ્વારા પણ જે છે વાત વિનિમય એટલે કે જે ઓટુ સીઓટુ હવાઓની આપલે જે છે એ ક્રિયા પણ જે પ્રસરણ દ્વારા થાય છે એની વાત કરવામાં આવી. તો આ હતું તમારે જે વંદામાં શ્વસન તંત્ર જેની આકૃતિ તમને આપેલી છે નહીં, પરંતુ તમે આ આકૃતિ દ્વારા સારી રીતે સમજી શકો છો કે જે કેવી રીતના છે, તો કે જે શ્વસન નલિકા જે છે એ કેવી છે, તો કે જે 10 જેટલી શ્વસન નલિકાઓ જોવા મળે છે જે જાળીમાં જોવા મળે છે. તો આપણે જે છે એ શાખિત જે છે શ્વાસ નળીઓ જે છે શાખિત શ્વાસ નળીઓનું જાળું ધરાવે છે. તો આપણે વાત કરી કે જે વિવિધ રીતે જે શાખિત શ્વાસ નળીઓ જે છે એ જાળા સ્વરૂપે જોવા મળે છે. 10 જોડ જે શ્વસન નલિકાઓ જે છે એ નાના છિદ્ર મારફતે બહાર ખુલે છે, એટલે કે બહારની તરફ ખુલે છે, જેને શું કહે છે, તો કે શ્વસન છિદ્ર કહે છે. તો ખાસ આકૃતિ ઉપરથી યાદ રાખવાનું છે. ત્યારબાદ વાત કરી કે જે પાર્શ્વ બાજુએ જોવા મળે છે, એટલે કે જે શરીરની પાર્શ્વ બાજુ એટલે કે શરીરની બંને બાજુએ જે છે શ્વસન છિદ્ર જોવા મળે છે. પાતળી શાખિત નલિકાઓ જે છે શ્વસન નલિકાઓ જે સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં વિભાજિત પામે છે. એટલે કે જ્યારે પાતળી શાખિત જે શ્વાસ નલિકાઓ જે છે એ સૂક્ષ્મ નલિકાઓમાં પણ વિભાજિત થાય છે, ત્યાંથી શું કરશે, તો કે હવામાંથી ઓક્સિજનને એન્ટ્રી આપે છે અને જે પેશીઓના વિવિધ શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે અને ત્યાંથી ફરીથી પાછું તે સીઓટુ મારફતે બહાર નિકાલ પામે છે. એટલે કે જે છિદ્ર જે છે શ્વસન છિદ્ર જે છે એ શું કરશે, તો કે વાત વિનિમયનું પ્રસરણનું કાર્ય કરે છે. એટલે કે જે છિદ્રમાં જે છે વાલ્વ જેવી ક્રિયા આવેલી હોય છે, જે વાલ્વ શેનું નિયંત્રણ કરે છે, તો કે હવામાંથી ઓટુઓને એટલે કે વાયુઓની આપલે માટેનું નિયંત્રણ કરે છે, એટલે કે જે ખોલવા અને બંધ કરવાની ક્રિયાનું નિયમન કરે છે. તો આ હતું તમારું વંદામાનું શ્વસન તંત્ર. તો આશા રાખું તમને સમજાઈ ગયું હશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે વંદામાં જે છે ઉત્સર્જન તંત્ર, જેની વાત કરવાની છે આપણે વંદામાં ઉત્સર્જન તંત્ર. તો અહીં આપણે હેડિંગ બાંધી શકીએ કે હવે જે છે એ શું છે, તો કે વંદાનું ઉત્સર્જન તંત્ર. તો કે આપણે આગળ વાત કરી કે જે વંદામાં ઉત્સર્જન તંત્ર જે છે મુખ્યત્વે ક્યાં જોવા મળે છે, તો કે માલપેધ્ય નલિકા દ્વારા થાય છે. એટલે કે જે માલપેધ્ય નલિકા આપણે વાત કરી કે જે ક્યાં આવે છે, તો કે મધ્યાંતરમાં આવેલી 100 થી 150ની સંખ્યામાં પીળાશ પડતા તાતણા જેવી રચના જોવા મળે છે. જે કેવી છે, 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળી તાતણા જેવી રચના એને શું કહે છે, તો કે માલપેધ્યન નલિકા.
જ્યારે મનુષ્યના શરીરમાં શું આવેલું છે તો કે મૂત્રપિંડ એટલે કે કિડની આવેલી હોય છે. જ્યારે વંદાની વાત કરીએ તો એમાં શું આવેલું છે તો કે માલપીધ્ય નલિકા આવેલી હોય છે, જે પ્રત્યેક નલિકા ગ્રંથિમય તેમજ પક્ષમલ કોષોથી આવૃત હોય છે. એટલે કે જે પ્રત્યેક નલિકા જે ગ્રંથિમય હોય છે, એટલે કે આ જે બધી જે નલિકા જે છે એ કેવી છે, ગ્રંથિમલ હોય છે, ગ્રંથિમય હોય છે. એટલે કે પક્ષમલ જે અધિચ્છેદ પેશીની આપણે વાત કરી, એટલે કે જેમાં પક્ષમીય રચના આવેલી હોય છે, એટલે કે પક્ષમલ જે પેશીથી આવૃત થયેલી હોય છે. જે નલિકા જે ગ્રંથિમય જે નલિકા જે છે એ પક્ષમળ કોષોથી આવૃત હોય છે, એટલે કે પક્ષમળ અધિચ્છદ પેશી, આપણે અધિચ્છદ પેશીમાં જે પ્રાણી પેશીની વાત કરી એનાથી કેવી હોય તો કે આવૃત હોય છે. તે નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો નકામા દ્રવ્યનું શોષણ કરી તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે. એટલે કે જ્યારે મનુષ્યના શરીરમાં શું હાલ હોય તો કે યુરિયા આવેલું હોય છે, જ્યારે વંદામાં શું હાલ હોય છે તો કે નાઇટ્રોજનયુક્ત જે નકામું જે દ્રવ્ય જે છે એનું શોષણ કરે છે અને જેના દ્વારા યુરિક એસિડમાં શું થાય છે તો કે રૂપાંતરિત થાય છે. તો અહીંયા વાત કરવામાં આવી કે વંદામાં જે છે નાઇટ્રોજનયુક્ત નકામું પદાર્થ જે છે એટલે કે જે નકામા દ્રવ્યો જે છે એનું શોષણ થાય છે અને તેનું શેમાં રૂપાંતરણ થાય છે તો કે યુરિક એસિડમાં. જ્યારે આપણામાં શું હોય તો કે યુરિયા આવેલું હોય છે, યુરિયાનું શેમાં રૂપાંતરણ થાય, યુરિક એસિડમાં. તો અહીંયા આવેલું છે નાઇટ્રોજનયુક્ત, ખાસ યાદ રાખવાનું છે મિત્રો, જેનો નિકાલ પશુઅંત્ર દ્વારા થાય છે. એટલે આપણને ખ્યાલ છે કે જે યુરિક એસિડ જે છે મળ દ્વારા મારફતે શેમાં રૂપાંતરણ થાય છે તો કે આગળ જે છે એ કોલોનમાં જઈ અને કોલોનમાં થઈ અને શેમાં થાય છે તો કે જે મળાશયમાં, એટલે કે મળ દ્વારા મારફતે જે મળાશયમાં મારફતે બહાર એનો નિકાલ થાય છે. તેથી આ કીટકને યુરિક એસિડ ત્યાગી કહે છે. એટલે કે જે નાઇટ્રોજનયુક્ત છે દ્રવ્યો છે નકામા દ્રવ્યો જે છે એનું યુરિક એસિડમાં રૂપાંતર થાય ત્યારે જે આવા જે સજીવો જે છે એનું નાઇટ્રોજનયુક્ત જે છે નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનું યુરિક એસિડમાં રૂપાંતર થાય તો આવા બધા જે સજીવો જે છે એને શું કહે છે તો કે યુરિક એસિડ ત્યાગી સજીવો કહે છે, એને યુરિકોટેલિક પણ કહે છે. વધુમાં મેદકાયો, નેફ્રોસાઇટિસ અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં સહાય કરે છે. એટલે કે અહીંયા વાત કરવામાં આવી કે જે મેદકાયો એટલે કે જે શું કહેવાય છે તો કે જે ફેટી એસિડ જે છે એટલે કે મેદકાયો એટલે કે જે લિપિડ જે છે એટલે કે ફેટી બોડી જે છે ફેટ બોડી એને શું કહે છે તો કે મેદકાયો કહે છે. ત્યારબાદ નેફ્રોસાઇટ્સ એટલે કે ઉત્સર્ગ કોષો એટલે કે જે ઉત્સર્ગ કોષો જે છે એને ઇંગ્લિશમાં કીધું નેફ્રોસાઇટ્સ, બાકી કહેવાય તો એને ઉત્સર્ગ કોષો છે. અને યુરિકોઝ ગ્રંથિઓ એટલે કે જે યુરિકોઝ ગ્રંથિઓ આપણને ક્યાં જોવા મળશે તો કે જે આપણને યુરિકોઝ ગ્રંથિઓ જે છે એ આપણને છત્રાકાર રીતે જોવા મળે છે, એની નજીકમાં જે છે યુરિકોઝ ગ્રંથિ જોવા મળે છે. જ્યારે આપણને પ્રજનનતંત્રની વાત કરશું ત્યારે આપણે સમજીશું કે જે યુરિકોઝ ગ્રંથિઓ પણ જે છે એ શેમાં આપણને મદદ કરે છે તો કે જ્યારે યુરિક એસિડ જે છે એને ઉત્સર્ગ પદાર્થો જે છે એના નિકાલમાં જે છે એ મેદકા એટલે કે જે ફેટ બોડી, નેફ્રોસાઇટ્સ એટલે કે ઉત્સર્ગ કોષો અને યુરિકોઝ ગ્રંથિઓ જે છે ઉત્સર્જનમાં સહાય કરે છે, કે જેથી કરીને જે નકામો જે નાઇટ્રોજનયુક્ત પદાર્થ જે છે યુરિક એસિડમાં રૂપાંતરણ થઈ અને પશુઅંત્રમાં એન્ટર થઈ અને જે મળદ્વાર મારફતે બહાર નિકાલ પામે છે એની વાત કરી. તો આ હતું વંદામાં ઉત્સર્જન તંત્ર, જે આપણને ક્યાં જોવા મળે તો કે માલપીધ્ય નલિકામાં જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું છે કે વંદાનું ઉત્સર્જન તંત્ર માટેનું જે છે એ છે માલપીધ્ય નલિકા. અને માલપીધ્ય નલિકામાં શું આવ્યું તો કે નલિકા જે ગ્રંથિમય તે જે પક્ષમલ અધિચ્છદથી આવૃત થયેલી હોય છે અને જેમાં ઉત્સર્ગ પદાર્થો એટલે કે જે છે નાઇટ્રોજનયુક્ત હોય છે અને જે શેમાં રૂપાંતરણ પામે છે તો કે યુરિક એસિડમાં અને જે આગળ જે છે વિકાસ પામે એટલે કે પશુઅંત્રમાં એટલે કે માલપેથી નલિકા જે છે મધ્યાંત્રમાં આવેલું ત્યારબાદ એ પશુઅંત્રમાં જાય છે એટલે કે મળદ્વાર મારફતે બહાર નિકાલ પામે છે. જ્યારે આ જે ક્રિયા જે છે યુરિક એસિડમાં રૂપાંતરણ થવાની તો આવા જે બધા જ કીટકોને શું કહે છે તો કે યુરિક એસિડ ત્યાગી સજીવો કહે છે. જેના યુરિક એસિડની સહાય માટે એટલે કે જે યુરિક એસિડ જે છે એ રુધિરમાં કેવી રીતના તો કે જે રુધિર જે છે એ શરીર દેહ કોષ્ઠમાં જે હશે એમાં યુરિક એસિડ મારફત એટલે કે નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોનું શું થશે તો કે નિકાલ થશે. એનો જે નકામો જે નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય જે છે એનું યુરિક એસિડમાં રૂપાંતરણ થાય છે. જ્યારે યુરિક એસિડમાં રૂપાંતરણ થવા માટે અમુક જે ઉત્સર્જન માટે અમુક જે ભાગો જે છે એ સહાય કરે છે તો કે કયા ભાગો તો કે ફેટ બોડી, નેફ્રોસાઇટ અને યુરિકોઝ ગ્રંથિઓ જે ઉત્સર્ગ પદાર્થો એટલે કે જે નકામા દ્રવ્યોના ત્યાગ માટે જે છે એ સહાય કરે એટલે કે મદદ કરે છે, જેથી કરીને જે વંદામાંથી જે
પશ્વાંતરમાં અને પશ્વાંતરમાંથી મળદ્વાર મારફતે બહાર નિકાલ પામે છે. તો મિત્રો આ હતું જે છે એ વંદામાં ઉત્સર્જન તંત્ર. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે વંદાનું ચેતાતંત્ર, તો અહીંયા આપણે હેડિંગ બાંધશું કે જે વંદાનું ચેતાતંત્ર જે છે એ આપણને કેવી રીતના જોવા મળે છે. તો કે વંદાનું ચેતાતંત્ર એક શ્રેણીબદ્ધ જોડાયેલા ખંડીય ગોઠવણી દર્શાવતા ચેતાકંદોનું બનેલું હોય છે. એટલે કે જે ચેતાતંત્ર એક શ્રેણીબદ્ધ, એટલે કે જે અહીંયા આપણે વાત કરીએ કે આ જે વંદો જે છે એમાં જે છે ચેતાતંત્ર કેવી રીતના હશે, તો કે અહીંયા શીર્ષનો ભાગ છે તો અહીંયા પણ જે છે એ ખંડો જે જોવા મળે છે આપણને. તો એમાં જે છે એ ખંડીય રીતે જે ચેતાતંત્ર જે છે એટલે કે ચેતાકંદો આપણને જોવા મળે છે. તો જે ચેતાકંદો જે છે એટલે કે અહીંયા જે આવેલા છે એને શું કહે છે, તો કે ચેતાકંદો. જ્યારે જે આપણને વક્ષ બાજુએ જોવા મળે એટલે કે વક્ષ ચેતા રજૂ તરીકે પણ ઓળખીએ છીએ, વક્ષ ચેતા રજૂ તરીકે જે ચેતાકંદોનું બનેલું હોય છે, એટલે કે જે ખંડીય, એટલે કે દરેક ખંડમાં આપણને જે ચેતાકંદો જોવા મળે એટલે કે ખંડીય, અને શ્રેણીબદ્ધ એટલે કે જે એક પછી એક ખંડમાં એટલે કે એને શ્રેણીબદ્ધ રીતે જોડાયેલા ખંડીય ગોઠવણી દર્શાવતા ચેતાકંદોનું બનેલું છે. એટલે કે જે ચેતાતંત્ર જે છે એ શ્રેણીબદ્ધ રીતે જોડાયેલા ખંડીય ગોઠવણી દર્શાવે છે, દર્શાવતા ચેતાકંદોનું જે છે ચેતાતંત્ર બનેલું હોય છે. તો ખાસ યાદ રાખવાનું છે કે ચેતાતંત્ર શ્રેણીબદ્ધ રીતે જોડાયેલા ખંડીય ગોઠવણી દર્શાવે છે, અને જે ચેતાકંદો સાથે જોડાયેલા છે તો એને કહેવાય છે ચેતાતંત્ર. જે વક્ષ બાજુએ જોડમાં આવેલા સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલા, એટલે કે જે વક્ષ બાજુએ જોવા મળે છે, જ્યારે આપણને જે આપણા જે ચેતારજ્જુ જે છે એ પૃષ્ઠ બાજુએ જોવા મળે છે, જ્યારે વંદામાં જે છે વક્ષ બાજુએ જોવા મળે છે, એટલે કે જે આ બાજુએ જે છે ચેતારજ્જુ જે છે ચેતાકંદો જે છે જોવા મળે તો એને વક્ષ ચેતારજ્જુ તરીકે જોડવામાં આવે છે. ત્રણ ચેતાકંદો ઉરસમાં અને છ ચેતાકંદો ઉદરમાં આવેલા હોય છે. એટલે કે જે ચેતાકંદો જે છે એની વાત કરી, તો કે ત્રણ સુધી શું આવેલું હોય, તો કે ઉરસ, એટલે કે 1, 2 અને 3. એટલે કે ત્રણ જે છે ચેતાકંદો ઉરસમાં આવેલા હોય છે અને બાકીના જે છ ચેતાકંદો એટલે કે ઉરસમાં, એટલે કે અહીંયાથી જે આ 1, 2, 3, 4 જે ખંડો આવેલો, એટલે કે છ ખંડો સુધી, એટલે કે અહીંયા જે છ ખંડો સુધી ઉદરમાં જે છે ચેતાકંદો આવેલા હોય છે એની વાત કરીએ, એટલે કે ત્રણ જે છે એ ઉરસમાં અને છ ચેતાકંદો એ ઉદરમાં આવેલા હોય છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જે ચેતાકંદ, તમને અહીં આકૃતિ જે છે આકૃતિ આપેલી નથી, તો તમે સમજી શકો છો કે જ્યારે ત્રણ જે છે એટલે કે 1, 2 અને 3, તો આ જે ત્રણ જે છે એ ક્યાં આવેલા હોય, તો કે ઉરસમાં આવેલા હોય છે. એટલે કે આ જે છે ભાગ, એટલે આટલો ભાગ જે છે એ ઉરસનો થયો, ત્યારબાદનો જે ભાગ એટલે કે 4, 5, 6, 7, 8 અને 9 એટલે કે બાકીના જે છ છે એ ક્યાં આવેલા હોય, તો કે ઉદરમાં. તો આશા રાખું તમને લાઈન સમજાઈ ગઈ હશે. વંદાનું ચેતાતંત્ર સમગ્ર શરીરમાં ફેલાયેલું હોય છે, એટલે કે આપણને ખ્યાલ છે કે જે શીર્ષના ભાગમાં પણ જે ચેતાતંત્ર જોવા મળે છે, એટલે કે જે શીર્ષથી લઈ અને જે ઉરસ અને ઉદર સુધી, એટલે કે જે સમગ્ર શરીરમાં જે ચેતાતંત્ર આપણને જોવા મળે છે, એટલે કે સમગ્ર શરીરમાં ફેલાયેલું હોય છે. શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો હોય છે, પરંતુ જે શીર્ષમાં જે છે એ ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો હોય છે, એટલે કે વધારે ભાગ તો આપણને જે ઉરસ અને ઉદરમાં જોવા મળે છે, જ્યારે બાકીનો ભાગ શરીરના અન્ય ભાગોમાં વક્ષ બાજુએ આવેલો છે, એટલે કે જે બાકીનો જે ભાગ જે છે આપણને વક્ષ બાજુએ જોવા મળે છે. જે ચેતાકંદો જે છે એ આપણને બીજા અન્ય ભાગો, એટલે કે જે શરીરના અન્ય ભાગો સુધી જોવા મળતું હોય છે. આથી તમે સમજી શકો છો કે જો વંદાના શીર્ષને કાપી નાખવામાં આવે છતાં પણ તે એક અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવતો રહી શકે છે. તો અહીંયા વાત કરવામાં આવી કે જ્યારે જે વંદાનો શીર્ષનો ભાગ જો કપાઈ જાય તો પણ આ જે ભાગ જે છે એ અઠવાડિયા સુધી જીવંત રહી શકે છે. કારણ કે એ ભાગ કેવો છે, તો કે જીવંત ભાગ હોવાથી જે એક અઠવાડિયા સુધી જેટલો લાંબા સમય સુધી જીવતો રહી શકે છે. શીર્ષ પ્રદેશમાં મગજને ઉપરી અન્નલીય ચેતાકંદો કહે છે. એટલે કે અહીંયા વાત કરવામાં આવી કે જો શીર્ષ પ્રદેશમાં જોવામાં આવે, એટલે કે આપણે જો વાત કરીએ, એટલે કે જે આ શીર્ષનો જે ભાગ જે છે, આ શું છે શીર્ષનો ભાગ, ત્યારબાદ આ ઉરસનો ભાગ અને ત્યારબાદ આ ઉદરનો ભાગ, તો કે જ્યારે આ શીર્ષમાં જે ચેતાકંદો જોવા મળે છે તો એને શું કહેવાય છે, તો કે ઉપરી અન્નાલીય ચેતાકંદ, ઉપરી અન્નાલીય ચેતાકંદ કહે
इच्छ एटले के जे शीर्षना भाग में जोवा मळे तो एने शुं कहे छे उपरी चेत उपरी अन्नालीय चेताकंद तरीके ओळखवामां आवे छे कारण के जे मगजमां आवेलुं जे छे चेताकंद जे शीर्षना भाग में जोवा मळे छे तो एने कहे छे उपरी अन्नालीय चेताकंद। द्वारा निरूपित करवामां आवे छे एटले के जे शीर्ष प्रदेशमां मगजने उपरी अन्नालीय चेताकंदो द्वारा निरूपित करवामां आवे छे जे स्पर्शकों और संयुक्त आँखों चेताकरण करे छे कारण के शीर्ष में आवेलो छे एटले के शीर्ष में जे आँख और संयुक्त स्पर्शकों आवेला होय छे अने जे आँख आवेली होय छे जेथी करीने जे उपरी अन्नालीय चेताकंद में जे छे ए संयुक्त आँखनुं अने जे स्पर्शकोनुं शुं करशे तो के चेताकरण करे छे। तो आपणने ख्याल छे के संयुक्त आँख द्वारा जे छे ए जे जोवानुं कार्य करे छे अने त्यारबाद स्पर्शको द्वारा जे पर्यावरण चेक करे छे अथवा जे खोराक जे छे ए खावा लायक छे के नहीं एटले के रासायनिक रीते जे केवो छे एनो जे छे ए चेताकरण जे छे ए उपरी अन्नालीय चेताकंद द्वारा जे छे एनुं चेताकरण थतुं जोवा मळे छे। तो आ हतुं मित्रो तमारे जे वंदामां चेतातंत्र। तो चेतातंत्र जे छे श्रेणीबद्ध जोड़ायेला खंडीय गोठवणी दर्शावे छे अने चेताकंद जे छे उरसमां त्रण अने जे ઉદરમાં છ ખંડોમાં જોવા મળે છે ત્યારબાદ જે છે એ શીર્ષમાં પણ જોવા મળે છે। જ્યારે શીર્ષમાં જે ચેતાકંદ જે છે થોડોક જ ભાગ આવેલો છે જ્યારે શીર્ષમાં ચેતાકંદ આવેલું છે તો એને ઉપરી અન્નાલીય ચેતાકંદ તરીકે ઓળખવામાં આવે છે। બાકીનો જે ભાગ છે ચેતાતંત્રનો એ વિવિધ ભાગોમાં આપણને જોવા મળે એટલે કે જે શરીરના વિવિધ ભાગોમાં જે ચેતાકંદ આપણને જોવા મળે છે। તો આ હતું તમારું જે વંદાનું ચેતાતંત્ર। તો આશા રાખું તમને સમજાઈ ગયું છે। થેન્ક યુ।